સાંજે અહીંયા આખી જે રીતની વાત છે કે વાડજના 102 જેટલા સિનિયર સિટીઝનોને મોબાઈલ ફોન આપવામાં આવ્યા છે. તેની બજાર કિંમત જોઈએ તો 1500 રૂપિયા છે, પરંતુ ટોકન રૂપે 250 રૂપિયા લઈ અને તેઓને આપવામાં આવ્યા છે. ક્યાંકને ક્યાંક નથી લાગતું કે આ યોજનાને આપણે કહી શકીએ કે ખૂબ જ સારી છે, સિનિયર સિટીઝનો માટે લાભદાયી હશે, પરંતુ જેના 250 જ રૂપિયા છે મામૂલી કિંમત કહી શકાય, પરંતુ તમામે તમામ લોકો આમાં રસ નહીં દાખવે, કારણ કે એ લોકો એવું વિચારશે કે શા માટે અમે એ લઈએ. એટલે એના માટે આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો હવે તો પેલા 1500 રૂપિયાનો ફોન છે તો સાચી વાત છે, પણ હવે તો 251 રૂપિયાનો બી ફ્રીડમ નામનો ફોન આવ્યો છે અને લોકોને મળી રહ્યો છે. એટલે ફોનને એ બી આવા જ ફીચર્સ છે કે જીપીએસ કનેક્ટેડ છે, એટલે આમાં બી જીપીએસ કનેક્ટેડ છે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ નથી, મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમે ચલો પોતાનો ફોન, મારો હંમેશા કેવું છે કે યોજનાઓ સારી છે ના થવું જ જોઈએ, થાય તો બે સિનિયર સિટીઝનોને હેલ્પ થશે, એક તો મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી બી ને એક તો આ જે ચોરી ચકોરી રીતના છે. પણ મારો પોઈન્ટ એટલો છે કે આપણે આવી રીતે કોઈ એક્સ્ટ્રા બોજો વધારીએ એના કરતા આપણે ટેકનોલોજીનો જે રીતે ટેકનોલોજી યુઝ કરવાની છે, કારણ કે માની લો પેલા દિવસે જીપીએસ કનેક્ટિવિટી ના હોય, માની લો કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ના હોય, તો તમારું લોકેશન તો જવાનું જ નથી, તમે પછી કેટલાય બટન દબાઈ 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 કરો, પણ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ. સેકન્ડલી માની લો કે હું હવે લેટર સે કે ઘરની થોડી બહાર છું તો મારી પાસે નોર્મલ મોબાઈલ છે ને આ મોબાઈલ નથી, એટલે પછી પેલા ભાઈઓ શું કરવું પડે, નોર્મલ મોબાઈલ ને આ મોબાઈલ બધું એક કરી દેવું પડે. એટલે યુ નો હવે આ મોબાઈલમાં શું ફીચર છે, એને ફાવે ના ફાવે એ બધું મને ખબર નથી. એટલે યુ નો એલ્ડરલી નો સૌથી પહેલા ઇસ્યુ હોય છે કે એ લોકો દે આર નોટ ધેટ મચ એકસ્ટમ ટુ ન્યુ થિંગ્સ ઇન લાઈફ. એટલે તમે નવો મોબાઈલ આપો તો એને એકદમ ટેન્શન માં જાય કે આમાં હું કેવી રીતે આપણે શું કરી, દે આર ઓલરેડી એકસ્ટમ ટુ વોટ દે આર ઓલરેડી યુઝિંગ. એટલે અગર આપણે એ લોકોને એને બીજો બોજો કરવા કરતા ફેસિલિટી સારી છે, અને એઝ જે બેને કહ્યું કે બેને કહ્યું કે ભાઈ એક જ નંબર ડાયલ કરી દેવાનો, યા પેનિક બટન હોય, કારણ કે આ રિપીટ કે પેનિક બટન ના ફોન્સ આવવાના ચાલુ થઈ જવાનું છે જેન્યુઆરી પછી. અને અત્યારે થોડા ફોન્સ પેનિક બટન વાળા આવે બી છે, પણ એ પેનિક બટન વાળા ક્યાં પેનિક થાય છે હજી ખબર નથી. પણ અત્યારે જે આમાં લખ્યું છે કે પેનિક થઈ રહી છે 108 પર, તો 108 પર અગર પેનિક બટન જઈ રહ્યું છે તો બહુ સારી વાત છે. પણ નોર્મલ ફોનો યુઝ થાય તો શું, ભલે 251 નો ફોન હોય કે પછી પાછળથી, આ તો 251 ડેમો પ્રાઇસ છે, પાછળથી જે મેં અંદર વાંચ્યું છે કે રિન્યુઅલના 1500 રૂપિયા કેવા કંઈક આપવા પડશે, તો એ એવરી ટાઈમ માણસને એક્સ્ટ્રા બોજો હશે. અને બીજું ઇમ્પોર્ટન્ટ માટે કે પાછો એ પેલા બિચારા એલ્ડરલી માણસ હોય, ચલો એનઆરઆઈ ની તો આપણે એક્ઝામ્પલ અત્યારે ના લેવા માંગીએ, પણ વી નો ઓલ નો કે બિચારા જે એલ્ડરલી માણસ હોય છે, ઘણી વાર એ લોકો પાસે ટુ બી ઓનેસ્ટ આવ્યું સીન કે એલ્ડરલી પાસે ગોલ્ડ હોય છે, કારણ કે જૂનું ગોલ્ડ પડ્યું હોય છે એ ચોરી થવા માટે, પણ બિચારા પાસે કેશ નથી હોતી. એટલે હવે તમે કહો કે હવે એ લોકોનું જે પોતાનું જ ગુજરાન કરતા એમાંથી બી પછી આ કેશ કાઢી અને ફોન લઈ એનું એ કરે, તો ધીસ ઇઝ લિટલ બિટ કમ્બર્સમ. સો ટુ ટેન અત્યારે હું જે કહી રહી છું કે બહુ મોટી રોકેટ સાયન્સ ની વાત બી નથી કરી રહી, કારણ કે હું જે ટેકનોલોજીની વાત કરું છું એ સિમ્પલ છે, કોઈ બી મોબાઈલ પર ચાલે છે, તો એ ગવર્મેન્ટ અને અત્યારે છે જ, અગર પોલીસ હાટની ટેકનોલોજી અમદાવાદ ચાલે છે તો એ બીજે બી યુઝ કરવા માટે છે. એવું નથી કે ખાલી બહેનો માટે છે, ભાઈઓ માટે બી યુઝ કરશે, સિનિયર સિટીઝન માટે યુઝ કરશે, ખાલી અમલીકરણ અને એનો એનો પેલો એ વધારવાનો જરૂર છે કે એનો બ્રોડલાઇન કરવાની જરૂર છે, અધરવાઇઝ ઇટ ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટિંગ.